અને કૃપા મને કે પિતા હે ઇન્ડિયા લઈ આવો એટલે આયા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન બધાને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના છે. અને અમે જો ગામડેથી લાવ્યા છીએ દૂધી, એટલે ધારીથી આવ્યા છીએ ગાંધીનગર અમારા ઘરે. અને અમને બહુ ગળપણ ભાવે એટલે અમારે ગળપણની વસ્તુ બનાવવાની છે. કઈ બનાવવાની છે તમે કહો છો કે દૂધીની કઈ વસ્તુ બને? હેલો ફ્રેન્ડ, તો વિડીયામાં બના રહ્યો જો તમને બતાવું. અત્યારે અમારા મમ્મી 60 વર્ષે હવે છે ને વાંચતા શીખે છે. જો એનું વાંચવાનું ચાલુ છે. જો હું લખેલ છે મમ્મી વાંચો. અત્યારે ને સત્સંગ ના પુસ્તકો ને એવું વાંચી શકે ને એટલે દૂધી ની સાલ ઉછળવાની ચાલુ થઈ ગઈ છે. ધારી ની દૂધી ને ગાંધીનગર માં શરૂઆત થઈ ગઈ છે. આમ તો તમને ખબર પડી જ ગઈ છે. દૂધીને છે ને ખમણી નાખી. હા, થોડીક તો તમને ખબર પડી જ ગઈ છે કે આની કઈ વસ્તુ બનાવવાની છે. હા હા, જો શરૂઆત થઈ ગઈ છે. ચાલો તો બના રહ્યો. અને કૃપા મને કે પિતા હે ઇન્ડિયા લઈ આવો એટલે અહીંયા તો પછી ગાયનું દૂધ મળે નહીં. જો લઈ આવ્યો આપણે પિતા હે ઇન્ડિયા અમૂલ ગોલ્ડ. હવે એની બનાવવાની છે મીઠાઈ. હવે તો તમને ખબર પડી ગઈ છે. દૂધી ખમણવાનું ચાલુ છે. અમૂલ ગોલ્ડ લઈ આવ્યા છીએ. આપડે જો કરીએ શરૂઆત. ચાલો તો બિના રહો. જો આપણે આ દૂધી ખમણાઈ ગઈ હતી ને એટલે વાંદર છે ને થોડુંક પાણી કાઢી નાખીએ. દૂધીમાં પાણી બહુ જ હોય એટલે થોડુંક આમ તો 20% જેટલું પાણી કાઢી અને પછી આપણે બનાવવાનો છે હલવો. તો ભી ઓછી મારી જેને કર 100% નીકળે છે. 20% જેટલું જ કાઢો જો. અને દૂધીનું પાણી પીવું હોય તો પીવાય હોતે ને? હા, એ તો બહુ નરવો. દૂધીમાં તો ન્યુટ્રિશન બહુ જોરદાર. દૂધી ઠંડી બહુ જ. દૂધી પાણી નું શરબત બનાવી પી જાવ રસ નું. આનું બનાવી નાખશો એટલે શરબત. હવે નાખીએ ઘી દેશી ગાય નું. જો આ ગાય નું ઘી છે ગામડા નું ધારી છે ને. હા, હવે હવે નાખીએ દૂધી ખમણેલી. જો હવે આને મસ્ત છે ને શેકવા દેશો. એકદમ દૂધી ચડી જાય ને ત્યાં સુધી શેકી નાખો. એમાં બકડીયામાં વસ્તુ મીઠી થાય ને. લોહ તત્વ ઓટોમેટિક ભળતું જાય. લોખંડ હોય ને એટલે પેલા લોકો લોખંડ ને પિત્તળ ને કાહુન માટી ને એમાં જ રાંધતા એટલે એના ન્યુટ્રિશન આવતા રહે. આ દૂધી નો રસ છે ને આ ખૂબ ગુણકારી હોય. જો એમાં આપણે નીકળો છે ને એમાં થોડીક નાખી દેવું મરી ને આમાં નાખીને આ ડાયરેક્ટ રસ જ. આ નેચરલ શરબત. આમ તો બીજું કંઈ સાકર નાખવાની જરૂર નથી. આ ડાયરેક્ટ આપણે પી ગયા. ખૂબ ગુણ કરવી. નળી વળી બધું હોય ને સાફ કરી નાખે. બ્લોકેજ બ્લોકેજ હોય ને તો દૂધીનો રસ. કેટલી વાર છે હવે ક્યારની હલાવીશો? એમ કઈ થોડો કઈ હેલો છે. ખાવાનું ખાવું છે. હેલો બનાવવું તો વાર લાગે ને બનાવતા. થોડુંક ચડી જાય પછી કે દૂધ નખાય ને પછી બને ને હલવો. કેટલી 15 મિનિટ નહીં થઈ ગઈ કે 10 મિનિટ થઈ છે? 10 મિનિટ થઈ છે. થઈ ગયો છે. ચડી ગયો છું. અમૂલ ગોલ્ડ માં જો ઘી આપણું તરીને એવું પીળું બહાર. હવે જો સરસ મજાનો ગરમ મિડિસ ખાવા જો. બડબડિયા બોલે. ખાંડ પકાવી પડશે ને કા? મોઢામાં પાણી મીડે સવાય એનું શું કરો? આપડે બની જાહે પછી ગરમ ગરમ ખાઈ લેવો. આ દૂધીનો હલવો ગોળમાં નહીં થતો હોય? આપણે કોઈ ટ્રાય કરી નથી ગોળમાં.
ફાઈનલી આપણો હલવો સરસ મજાનો દૂધીનો બની ગયો છે. ચાલો આવી જાઓ ખાવા માટે. જો